અને દિલ્હીના મોવડી મંડળ દ્વારા 182 વિધાનસભાની સીટના કોંગ્રેસના ઉમેદવારો જે પસંદ કરવામાં આવ્યા એ ઉમેદવારોમાં વાલા દવલા ગમતા નહીં ગમતા એવા અનેક ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવી અને જે સન્નિષ્ઠ કાર્યકર્તાઓ કોંગ્રેસના વર્ષોથી મજબૂત કરવાનું કામ કરે છે એવા કોંગ્રેસના સન્નિષ્ઠ આગેવાનોને ઉમેદવારી કરતા વંચિત રાખવામાં આવ્યા એના પ્રત્યાઘાતો મોવડી મંડળ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.